2022 થી વિધાનસભાની ચૂંટણીમાં, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ફેસ નરેન્દ્ર મોદી જશે, ફરી એકવાર નરેન્દ્ર મોદીના નામે વોટ માંગશો? જુઓ, નરેન્દ્ર મોદીજીના નામે મત માગો એમ કહેવું યોગ્ય એટલા માટે નથી કે મોદીજી જ અમારા નેતા છે, તો એની સેના લડતી હોય તો સેનાપતિનું જ નામ આવે ને. અમારા સેનાપતિજી એ છે, કેપ્ટન અમારા જે હોય એ કેપ્ટનની નીચે જ ટીમ રમવાની હોય. એ મને નથી લાગતું કે એને એમ કહેવું પડે કે ભાઈ મોદીજીના નામે. રૂપાલાજીની શું ભૂમિકા હશે? કેમ કે જ્યારે જ્યારે ચૂંટણીઓ હોય છે, રૂપાલાજી હંમેશા સભાઓ એકદમ ગજવતા હોય છે. રૂપાલાજીની આ વખતે બીજાના માટે સભાઓ ગજવવાની છે કે પોતાની માટે? હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે જ આપણે સભાઓ ગજવવાની છે, ગજવી છે અને ગજવતા રહીશું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી પ્લાન કરતી હોય છે અને કાર્યકર્તાઓ અમલ કરતા હોય. આપના જ મિત્ર દિલીપ સાંગાણીએ પણ એવું કહ્યું હતું કે સક્ષમ પાટીદાર નેતા સીએમ થાય તો વાંધો નથી. આપનો વ્યક્તિગત શું અભિપ્રાય છે? એમની કોઈ પણને શું કામ વાંધો હોય? કોઈ પણ મુખ્યમંત્રી થાય, એમાં કોઈ પણને શું કામ વાંધો હોવો જોઈએ? અને ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી પાટીદાર થાય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બીજા કોઈ પણ સમાજનો હોય અને મુખ્યમંત્રી થાય, એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને વાંધો લેવાનો વિષય કેવી રીતે હોઈ શકે? આપનો વ્યક્તિગત મંતવ્ય શું? મારો વ્યક્તિગત મંતવ્ય પણ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીનો જ મુખ્યમંત્રી થવો જોઈએ. આ મારો બહુ સ્પષ્ટ મત છે. અને આ બધી બાબતો જે સમાજને લઈને ચલાવવામાં આવે છે, એ મને એમ લાગે છે કે દરેક સમાજને એવી લાગણી હોય પોતાના સમાજનો પ્રતિનિધિ બને એવી, એ સમાજ માટે